वेलकम टू यू माय डियर स्टूडेंट्स, गुड मॉर्निंग, सुप्रभातम, नमस्ते। गत व्याख्यानों में आपने जोयू के कुमार संभव सर्ग 5 तपह फलोदय अंतर्गत आपणे 30-59 श्लोकोनी चर्चा करी हती। आपणे तेमां मूळ संस्कृत श्लोक, अनुवाद अने विशेष समजूतीनो आस्वाद माण्यो। हवे आजे आ व्याख्यानमां आपणे ब्रह्मचारी एटले के शिवे करेली निंदा अथवा तो ब्रह्मचारीनी दलीलो विशे आपणे चर्चा करीशुं। अने आ चर्चानो आस्वाद आपणे माणीए तो आपणे जाणीए छे के कुमार संभवना 5મા સર્ગમાં મહાકવિ કાલિદાસે કામદેવના દહન પછી પાર્વતીનું તપ, શિવ દ્વારા બ્રહ્મચારી રૂપે પાર્વતીની પરીક્ષા, પાર્વતીનો પ્રત્યુત્તર અને ભગવાન શિવનું પ્રગટ થવું વગેરે પ્રસંગો વર્ણવ્યા છે। આ સર્ગમાં પાર્વતીએ કરેલા તપનું ભગવાન શિવની પ્રાપ્તિ રૂપી ફળ પ્રાપ્ત થયું માટે આ સ્વર્ગનું નામ તપઃ ફલોદય રાખવામાં આવ્યું છે। ગૌરી શિખર પર કઠોર તપ કરતી પાર્વતીની પરીક્ષા લેવા ભગવાન શંકર બ્રહ્મચારી રૂપે તપોવનમાં આવે છે। પાર્વતી પાસેથી તેના તપનું કારણ જાણી બ્રહ્મચારીએ શંકરના દોષ બતાવી તેમની સખત અવગણના કરી, તેમની નિંદા કરી। બ્રહ્મચારીએ પાર્વતીની સખી પાસેથી પાર્વતીની અભિલાષા એના મનની વાત જાણી। પાર્વતી પણ પોતે ઉચ્ચ પદ માટે ઉત્સુક છે તેવું જણાવ્યું। શિવ પાર્વતી માટે યોગ્ય નથી તે જાણવા માટે જ બ્રહ્મચારી દલીલો કરવા લાગ્યો। બ્રહ્મચારીએ સર્વપ્રથમ શિવની નિંદા કરતા કહ્યું કે શિવ તો બહુ જાણીતા છે, તું તેને મેળવવા પ્રયત્ન કરે છે તે અમંગળ આચરણમાં પ્રેમ રાખે છે, તેથી તારા આચરણને હું ટેકો આપવા બહુ ઉત્સાહ ધરાવતો નથી। મંગળસૂત્રથી બંધાયેલો તારો હાથ સર્પથી વિટળાયેલા હાથનું અવલંબન કેવી રીતે સહન કરી શકશે? આ પહેલાં જ એના જવાબમાં આપ જોઈ શકો છો કે શિવનું ચરિત્ર વર્ણવે છે, કેવી ઉપમા સાથે વાત કરે છે કે હે પાર્વતી, તારો તો મંગળસૂત્રથી બંધાયેલો હાથ અને ક્યાં શિવનો સર્પથી વિટળાયેલો હાથ, તું એનું અવલંબન કેવી રીતે સહન કરી શકશે? તું વિચાર તો કર કે કલહંસના ચિત્રવાળું નવવધુનું વસ્ત્ર અને લોહીના બિંદુ, ટપકતું હાથીનું ચામડું આ બે સાથે રહેવા લાયક છે? ત્યારબાદ બ્રહ્મચારી સચોટ દલીલો આપે છે। તો એ દલીલોમાં આપણે જોઈએ તો શિવ અને પાર્વતી વચ્ચેનો વિરોધી તે દલીલોથી સાબિત કરે છે। બ્રહ્મચારી પાર્વતીનો પ્રેમ પ્રેમનો તાગ મેળવવા તેની પરીક્ષા કરે છે, તેને ચકાસે છે અને કહે છે વરમાં જેવા ગુણો હોવા જોઈએ તેવા શિવમાં નથી। અને ત્યાર પછી કહે છે કે તમે આ અંતિમ ઉક્તિની પરાકાષ્ઠામાં જોઈએ તો બ્રહ્મચારી છેલ્લે એમ પણ કહે છે
કે શિવ તો સ્મશાનના વધસ્તંભ રૂપ છે. તેના યજ્ઞના યુપ માફક સત્કાર થાય તેવું સજ્જનો ન જ ઈચ્છે. આમ જાણે શિવની એક પછી એક નિંદાની પરાકાષ્ઠા સર્જાય છે અને કહે છે કે વર્મા જેવા ગુણો હોવા જોઈએ એવા સદંતર શિવમાં અભાવ છે. બધાને બે નેત્રો તો શિવને ત્રણ નેત્રો, કેવું કદરૂપું શરીર. શિવના જન્મની તો કોઈ માહિતી જ નથી. લોકો તો ખાનદાન કુટુંબ જોઈને કન્યા આપે. ધન, શિવ તો દિગંબર, એની પાસે સંપત્તિ તો જાહેર જ છે. અપવિત્ર લક્ષણોવાળા શિવ મંગળ લક્ષણોવાળી પાર્વતી માટે કેમ યોગ્ય હોઈ શકે? વળી એમ પણ કહે છે કે આપણે હમણાં જોયું કે ક્યાં પાર્વતીનો મીંઢળ બંધો હાથ અને ક્યાં શિવનો સર્પવાળો હાથ, ક્યાં પાર્વતીના અડતાથી રંગેલા પગ અને ક્યાં વાળના ઢગલાવાળી સ્મશાન ભૂમિ, ક્યાં પાર્વતીનું કોમળ વક્ષસ્થળ અને ક્યાં શિવનું ચિતાથી ભસ્મ ખરડાયેલું વક્ષસ્થળ. અને સાથે વધુમાં એમ પણ કહે છે કે માર્મિક હાસ્ય આપણે જોઈએ કે આખા સંવાદની અંદર આપણે જોઈએ તો એક બહુ જ એક આપણને હાસ્યરસ પણ ઉત્પન્ન થાય છે. કવિએ ખૂબ જ આ સૂક્ષ્મતાથી આપણી સમક્ષ આખી વાતને અહીંયા રજૂ કરી છે, તો એમાંથી હાસ્ય પણ નિષ્પન્ન થાય છે. તો હવે આપણે જોઈએ કે બ્રહ્મચારી જ્યારે પોતે જ શિવ છે, બ્રહ્મચારી પોતે જ શિવ છે અને બ્રહ્મચારી પોતે જ પોતાની નિંદા કરે છે. એટલે આપણે જાણીએ છીએ કે પાર્વતીની પરીક્ષા કરવા સ્વયં પોતે આવું રૂપ લીધું, પોતાની નિંદા કરે છે. અને જ્યારે સર્ગને અંતે આપણે જાણીએ છીએ ત્યારે આપણને બ્રહ્મચારીની ઉક્તિમાં આપણને હાસ્યરસ અનુભવાય છે. તો આ રીતે કવિએ ખૂબ જ સૂક્ષ્મ હાસ્યરસ પણ અહીંયા નિષ્પન્ન કર્યો છે. તો આ રીતે આપણે જોયું કે બ્રહ્મચારીએ એટલે સ્વયં પોતે જ પોતાની નિંદા કરે છે અને પાર્વતીની આગળ એક પછી એક દલીલ કરે છે કે જેમાં કટાક્ષ, વ્યંગ્ય અને હાસ્યરસ ઉત્પન્ન થાય છે. એટલે આ બ્રહ્મચારીની દલીલોમાં લેખકે હાસ્યરસની માત્રા સવિશેષ ચમકાવી છે. અને બ્રહ્મચારી અથવા તો જે બટુક છે એ પ્રગલ્ભ વાક છે, તેની દલીલોમાં યુક્તિની ગાઢતા અને લાગણીને ઉશ્કેરે એવું જોમ છે. તે પાર્વતીની સાચી પરીક્ષા કરી રહ્યો છે અને આથી શિવના સર્વે અમંગલ લક્ષણોને વીણી વીણીને આગળ ધરે છે. તો આ રીતે આપણે બ્રહ્મચારીએ એટલે કે શિવની કરેલી નિંદાની આપણે ચર્ચા કરી. હવે પછીના વ્યાખ્યાનમાં આપણે જોઈશું કે આ દલીલનું પાર્વતી કેવી રીતે ખંડન કરે છે, એટલે કે પાર્વતીનો પ્રત્યુત્તર વિશે આપણે ચર્ચા કરીશું. આપ સૌને શુભેચ્છાઓ. સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ ટેક કેર.